કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, તમારું સ્વાગત છે આપણી એક નવી વિડીયોમાં. તો જે રીતે મેં આગલા વિડીયોમાં વાત કરી હતી કે ભારતમાં લોકડાઉન કેટલા દિવસ સુધી ચાલશે, અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાતમાં લોકડાઉન ક્યારે પૂરું થશે, એટલે કે કેટલા દિવસ સુધી હજુ લોકડાઉન ચાલુ રહેશે ગુજરાતમાં. તે બધી વિડીયોમાં ચર્ચા કરવાના છે. વિડીયો છેલ્લે સુધી દેખજો. વિડીયો ગમે તો લાઈક કરી દો પહેલાં, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લે, અને બાજુવાળું બેલનું આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જે રીતે ભારતમાં અને આપણા ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધારો થઈ રહ્યો છે, અને ત્યારબાદ પીએમ મોદી અને અન્ય રાજ્યોના બધા મુખ્યમંત્રીઓએ એક વિડીયો કોન્ફરન્સ કરી હતી, એમાં લોકડાઉનને લઈને શું આગળ કાર્યવાહી કરવી કે લોકડાઉન ક્યારે પૂર્ણ કરવું એના ઉપર જ વાતો કરવામાં આવી હતી. અને એમાં જે પીએમ મોદી કીધું કે 14 એપ્રિલ લોકડાઉન પૂર્ણ કરવું યોગ્ય નથી, પરંતુ ગુજરાતમાં શું સ્થિતિ રહેશે લોકડાઉનને લઈને એ કહી દઉં તમને. હાલની પરિસ્થિતિને નજરમાં લેતા, કારણ કે 9 એપ્રિલના રોજ ગુજરાતમાં એક સાથે 55 કેસ આવી ગયા છે, અને એમાં 50 કેસ માત્ર અમદાવાદના, એટલે જે હોટસ્પોટ છે અમદાવાદ, એમાં જ એક સાથે 50 કેસ એક જ દિવસમાં આવી ગયા. આ બધું દેખતા એવું લાગી રહ્યું છે કે લોકડાઉન ગુજરાતમાં 14 એપ્રિલ પૂરું નહીં થાય, પરંતુ 30 એપ્રિલ અથવા તો 5 મે આ 2 તારીખ સુધી લંબાઈ શકે છે અત્યારની સિચ્યુએશન જોતાં એવું લાગી રહ્યું છે. પરંતુ હજુ નક્કી ના કહી શકાય, કારણ કે આગળના દિવસોમાં જેવી રીતે કોરોનાનો કેર ગુજરાતમાં રહેશે એની ઉપર આધાર છે લોકડાઉન ક્યારે પૂર્ણ કરવું. ધારો કે આગળના દિવસમાં કોરોનાનો કેર ઓછો થઈ ગયો ભારતમાં અને ગુજરાતમાં, તો લોકડાઉન કદાચ 14 એપ્રિલે પણ પૂર્ણ કરી શકે છે. પરંતુ એવું ના થયું તો લોકડાઉન 30 એપ્રિલ સુધી પણ લંબાવી શકે છે. અને આ બધો નિર્ણય આગળના થોડાક દિવસમાં તમને જાણવા મળી જ જશે, અને એના પણ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે. તો આપણી ચેનલ પહેલાં જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળી એક નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત.